નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે મણિપુરના ઇમ્ફાલમાં ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આલોચના કરતા કહ્યું હતું કે કોંગ્રેસે પંદર વર્ષના શાસનકાળમાં જે કરી નથી બતાવ્યું તે ભાજપની સરકાર પંદર મહિનામાં જ કરી દેખાડશે પૂર્વોત્તરને ભ્રષ્ટાચારના ચક્રમાંથી બહાર કાઢવું આવશ્યક છે તો દેશના સર્વાંગી વિકાસ માટે ઉત્તર પૂર્વનો વિકાસ ખૂબ જ જરૂરી છે મણિપુરની એકતા અને વિકાસ જ અમારું સ્વપ્ન છે પ્રધાનમંત્રીએ મણિપુરની જનતાને ભાજપને સહયોગ આપવા અને કોંગ્રેસને મણિપુરમાંથી નેસ્ત નાબૂદ કરવા પણ આહવાન કર્યું હતું આ પ્રસંગે તેમણે મણિપુર રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે રાજ્ય સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર આવતા જ રાજ્યની આર્થિક નાકાબંધીને વહેલી તકે બંધ કરાશે સરકાર સત્યાવીસમી ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના અગિયાર જિલ્લાની એકાવન વિધાનસભાની બેઠકો માટે યોજાનારા પાંચમા તબક્કાના મતદાન માટે પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થશે ચરમસીમાએ પહોંચેલી ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદાતાઓને આકર્ષવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથસિંહ આજે રાજ્યમાં ચૂંટણી રેલીઓ સંબોધશે તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પણ જનસભાને સંબોધન કરશે અમદાવાદમાં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત છઠ્ઠા ધરતી રત્ન એવોર્ડમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં અગિયાર વ્યક્તિ વિશેષોને તેમના બહુવિધ સેવાકાર્યો બદલ બિરદાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પૈસા સંપત્તિ સમૃદ્ધિની ભૌતિક સુવિધાઓથી નહીં પણ અન્યના સુખે સુખી અને અન્યના દુઃખે દુઃખી એ જ ઈશ્વરીય કાર્ય છે અને તે જ સાચા સુખની દિશા છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સેવાની ભાવના એ ગુજરાતીઓના લોહીમાં છે અને ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ જાય છે ત્યાં સેવા અને સંસ્કારની સુવાસ ફેલાવે છે આ કાર્યક્રમમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન આશીર્વાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એવોર્ડ વિજેતાઓ તથા તેમના પરિવારજનો હાજર રહ્યા હતા આ સમાજમાં જ્યાં સરકાર પહોંચતી નથી સરકારને ખબર પણ નથી હોતી અને લોકો આ સમસ્યાઓનું નિરાકરણ કરીને પ્રજાની સેવા કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે દેશભરના વિભિન્ન ભાગોમાં વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે જામનગરમાં પોલીસ વિભાગે એક નવતર પ્રયોગ હાથ ધરી ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત સો નંબરની ગાડીઓમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત જામનગર પોલીસ વિભાગ દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે જામનગરમાં રેન્જ આઈજી ડીએન પટેલે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન હેડક્વાર્ટર ખાતે જીપીએસ સિસ્ટમથી સજ્જ પંદર ગાડીઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જામનગર પોલીસ વડા પ્રદીપ સેજુલ અને તેમની ટીમ દ્વારા આ નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે જીપીએસ થી સજ્જ પીસીઆર વેન ઘટના સ્થળે સરળતાથી અને ઝડપી પહોંચી શકશે સાથોસાથ કોઈપણ વ્યક્તિ કંટ્રોલ રૂમમાં મદદ માટે જાણ કરશે તો ત્વરિત મદદ મળશે તેવો આશાવાદ જિલ્લા પોલીસ દ્વારા એક સરસ કાર્યક્રમ અને જીપીએસ જીપીએસથી પેટ્રોલિંગનો સફળ પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે પાટણ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ગુજરાત રાજ્યના ડીએલએડ તથા ડાયટના બીએડ તાલીમાર્થી અને અધ્યાપકોનો રમતોત્સવ એજ્યુકેશન ઇનોવેશન ફેર તથા સ્વચ્છ શાળા સન્માન કાર્યક્રમ યોજાયો હતો કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને સંસદીય સચિવ રણછોડભાઈ રબારીની ઉપસ્થિતિમાં રમતવીરોએ માર્ચપાસ્ટ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્રણ દિવસ ચાલનારા આ રમતોત્સવમાં દિવ્યાંગ બાળકો દ્વારા બોચી રમત રજૂ કરાઈ જ્યારે મહિલા સ્પર્ધકોએ ખો ખો કબડ્ડી સહિતની એથ્લેટિક્સ રમતમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું તો પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ઇનોવેટીવ ડાન્સે કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું હતું અમદાવાદ યુનિવર્સિટીના સ્થાપના દિન પ્રસંગે શહેરની બાર સ્વૈચ્છિક સંસ્થાઓના અંદાજે બારસો જેટલા ગરીબ સમુદાયના વંચિત બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો માટે આનંદ મેળામાં શિક્ષણને પ્રોત્સાહન અને આનંદ પ્રમોદ મળે તેવા વિવિધ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા બાળકોના મનોરંજન માટે ગીત અને નૃત્યની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત મ્યુનિસિપલ સ્કૂલના બાળકોને વિવિધ રમતો સાથે જીવનમાં ભણતરની જરૂરિયાત વિશે સમજાવ્યા હતા એચએલ કોલેજ ખાતે યોજાયેલ આ આનંદ મેળાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરી તેમનામાં ઉચ્ચ અભ્યાસ પ્રત્યે કુતૂહલ પેદા કરવાનો હતો આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર